नमस्कार विद्यार्थी मित्रों, इलेवंथ साइंस बायोलॉजी में आज आप नव चैप्टर चालू करशू, उत्सर्ग पदार्थों अने तेनो निकाल। आना पहला आपणे परिवहन तंत्रनी अंदर रुधिर द्वारा शरीरना दरेक भागों ने पोषक द्रव्यो अने ओटू पहोंचाड़वामां आवे छे, अने ई ज रीते शरीरना विविध भागोनी अंदर उत्पन्न थता नकामा कचरो जे छे अथवा तो उत्सर्ग द्रव्यो એને શરીરમાંથી દૂર કરવાની ક્રિયા એને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે, અને ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને ઉત્સર્ગ અંગો તરીકે ઓળખવામાં આવે છે। તો ઉત્સર્ગ પદાર્થો તરીકે આપણે જોઈએ તો શરીરની અંદર જે ચયાપચય ક્રિયાઓ થતી હોય છે એની અંદર નકામા પદાર્થો કે કચરો છે એનું નિર્માણ થતું હોય છે, ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત પદાર્થો જે છે એમાં મુખ્યત્વે એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ એને શરીરમાંથી દૂર કરવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આ બધા દ્રવ્યો છે એ વિષારી એટલે કે ઝેરી દ્રવ્યો છે। જો એ શરીરની અંદર લાંબા સમય સુધી ભરાયેલા રહે તો એનાથી શરીરને નુકસાન થાય અથવા તો ઝેરી અસર થાય છે, એટલે એ ટૂંકમાં શરીરમાંથી દૂર કરવા જરૂરી છે। અને ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગો જે છે એને ઉત્સર્ગ અંગો તરીકે ઓળખવામાં આવે છે। હવે એમાં આપણે અમીબા જેવા એકકોષી સજીવો લઈ તો એમાં જે રસતર છે જે ફરતે આવરણ એના દ્વારા શું થઈ શકે, એમાં નકામો કચરો છે એ દૂર થઈ શકે। અમીબાની અંદર આપણે જોઈએ ઉત્સર્જન પહેલાં આપણે લઈએ શરીરમાંથી બિનજરૂરી અથવા બિન આવશ્યક નાઇટ્રોજનયુક્ત પદાર્થો દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય છે। શરીરમાં બિનઆવશ્યક કે બિનજરૂરી જે નાઇટ્રોજનયુક્ત પદાર્થો એને દૂર કરવાની ક્રિયા ઉત્સર્જન, અને ઉત્સર્ગ અંગો તો ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને ઉત્સર્ગ અંગો કહેવાય છે। ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને ક્યાં નામ ઓળખવામાં આવે, ઉત્સર્ગ અંગ તરીકે ઓળખવામાં આવે છે। હવે ઉત્સર્ગ અંગ તરીકે આપણે જોઈએ તેમાં અલગ અલગ સજીવોની અંદર ઉત્સર્ગ અંગો જુદા જુદા હોય, અથવા વિવિધ પ્રાણીમાં ઉત્સર્ગ અંગો એમાં ખાસ કરીને આપણે અમીબાની અંદર જોઈએ તો એમાં કોઈ ઉત્સર્ગ અંગ તરીકે રચના ન હોય, અમીબા જેવા જે પ્રજીવમાં આવતા કયો સમુદાય, પ્રજીવ સમુદાય, એની અંદર જે એકકોષી સજીવો છે તેમાં પાણીના પ્રવાહની સાથે સાથે નકામો કચરો છે એ દૂર થાય છે, એટલે એમાં કોઈ ઉત્સર્ગ અંગ હોતું નથી। પણ એ સિવાય આપણે પૃથુકૃમિ સમુદાય લે અમીબા છે એ કેમાં આવે, પ્રજીવ, એમાં શરીરની સપાટીમાંથી ઉત્સર્ગ અંગો દૂર થાય, એમાં જે આ શરીર દિવાલ જે છે
એમાંથી શેનું નિર્માણ થાય? ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ. પછી પૃથુકૃમિની અંદર આપણે જો હોય તો એમાં જીવત કોષો હોય, દાખલા તરીકે પ્લેનેરિયા, આ પ્લેનેરિયા જેવા સજીવોમાં કઈ રચના હોય? ઉત્સર્ગ અંગ તરીકે જીવત કોષો. કઈ રચના? જીવત કોષો. પછી નુપુરક સમુદાય આપણે લઈ, એમાં ઉદાહરણ તરીકે અળસિયું, એમાં ઉત્સર્ગ અંગ તરીકે કઈ રચના હોય? તો કે એમાં ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્ગિકા હોય. પછી સંધિપાદ સમુદાય લઈએ આપણે તો એમાં ઉદાહરણ તરીકે વંદોની બધા લઈ તો એમાં ઉત્સર્ગ અંગ તરીકે માલ્પીડિયન નલિકા. સંધિપાદની અંદર કઈ રચના? તો કે માલ્પીડિયન નલિકા છે એ ઉત્સર્ગ અંગ તરીકે આવેલી હોય કીટકની અંદર. પછી સ્તર કવચીની અંદર એન્ટેનલ ગ્રંથિ અથવા હરિતપિંડ હોય. સ્તર કવચી એમાં એન્ટેનલ ગ્રંથિ અથવા તો હરિતપિંડ ઈસેના તરીકે હોય? ઉત્સર્ગ અંગ તરીકે આવેલા હોય. પછી પૃષ્ઠવંશીની અંદર આપણે લઈ સસ્તન મનેમાં, બરોબર, એમાં મૂત્રપિંડ છે ઈસેના તરીકે હોય? ઉત્સર્ગ અંગ તરીકે. એટલે અમીબામાં છે એ ઉત્સર્ગ અંગ તરીકે શરીર દીવાલ. પછી પૃથુકૃમિમાં જીવતકોષ, નુપુરકની અંદર ઉત્સર્ગિકા, વંદા જેવા સંધિપાદ કે કીટક વર્ગમાં માલ્પીડિયન નલિકા, સ્તર કવચી સમુદાયના પ્રાણીમાં એન્ટેનલ ગ્રંથિ અથવા હરિતપિંડ, અને પૃષ્ઠવંશીમાં ઉચ્ચ કક્ષાના છે એમાં મૂત્રપિંડ છે એ ઉત્સર્ગ અંગ તરીકે આવેલ હોય છે. બીજી વખત ધ્યાન આપો, શરીરમાંથી બિનઆવશ્યક કે બિનજરૂરી નાઇટ્રોજનયુક્ત પદાર્થોને દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય, અને ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા જે અંગો છે એ બધાને ઉત્સર્ગ અંગ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સર્ગ અંગ છે એ અલગ અલગ સજીવોમાં જુદા જુદા હોય. પ્રજીવમાં એમાં શરીર દિવાલ અથવા તો એની અંદર જે ફરતે રસ્તર છે એમાંથી નકામો કચરો દૂર થાય, કારણ કે એક કોષી સજીવો છે. પૃથુકૃમિમાં પ્લેનેરિયા જેવા સજીવોમાં જીવત કોષો હોય, નુપુરકની અંદર અળસિયા જેવા સજીવોમાં ઉત્સર્ગિકા હોય, વંદા જેવા સંધિપાદ સમુદાયમાં માલ્પીડિયન નલિકા, સ્તર કવચી સમુદાયમાં એન્ટેનલ ગ્રંથિ, અને પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર હરિતપિંડ જેવી રચના છે એ આવેલી હોય છે. આટલું લખી નાખો. પછી આપણે અલગ અલગ ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીઓના પ્રકાર લઈશું. એમિનો ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી.
ચાલો લખાઈ ગયું, ત્યાર પછી આપણે આગળ લઈ થોડુંક. ત્યાર પછી ઉત્સર્ગ દ્રવ્યના આધારે પ્રાણીઓના પ્રકાર. ઉત્સર્ગ દ્રવ્યના આધારે સમજાવો અથવા એમોનિયા ત્યાગી યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી પ્રાણી સમજાવો. જો આપણે ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીઓના ત્રણ પ્રકાર છે, એક એમોનિયા ત્યાગી, બીજો ભાગ છે યુરિયા ત્યાગી, અને ત્રીજો ભાગ યુરિક એસિડ ત્યાગી. આપણે તફાવત તરીકે લઈએ એટલે એકી સાથે ત્રણેય આવી જાય, બરાબર, અલગ અલગ નથી લેતા. જે સજીવો ઉત્સર્ગ દ્રવ્યોને એમોનિયા સ્વરૂપે નિકાલ કરે છે, તેને એમોનિયા ત્યાગી સજીવો કહેવાય, બરાબર. પછી યુરિયામાં યુરિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે અને યુરિયા ત્યાગી, અને યુરિક એસિડ સ્વરૂપે નિકાલ કરે અને યુરિક એસિડ ત્યાગી. જે સજીવો ઉત્સર્ગ દ્રવ્યોને યુરિયા સ્વરૂપે નિકાલ કરે છે તે સજીવોને યુરિયા ત્યાગી સજીવો કહેવાય, અને જે સજીવો ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ યુરિક એસિડ સ્વરૂપે કરે છે તે સજીવોને યુરિક એસિડ ત્યાગી સજીવ કહેવાય, બરાબર. આ એમોનિયા ત્યાગી સજીવ કહેવાય અને યુરિયા ત્યાગી સજીવ અને યુરિક એસિડ ત્યાગી સજીવ. એમોનિયા ત્યાગીને એમિનોટેલિક કહેવાય. આવા સજીવોને એમિનોટેલિક કહેવાય. કેવા?
પછી આમાં આવા સજીવોને યુરિયોટેલિક. યુરિયોટેલિક કહેવાય છે. અને યુરિક એસિડમાં યુરિકોટેલિક. આવા સજીવોને યુરિકોટેલિક કહેવાય. એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે એ બધા સજીવોને એમિનોટેલિક. યુરિયા સ્વરૂપે નિકાલ કરે એ બધાને યુરિયોટેલિક. અને યુરિક એસિડ સ્વરૂપે નિકાલ કરે એને યુરિકોટેલિક તરીકે ઓળખવામાં આવે છે. હવે એમિનોટેલિકની અંદર આપણે જોઈએ તો એમાં ઉદાહરણ તરીકે લઈ તો જલીય કીટક, પછી જલીય ઉભયજીવી અને અસ્થિ મત્સ્ય. પછી યુરિયા ત્યાગીની અંદર ઉદાહરણ તરીકે લઈ તો એમાં કાસ્થી મત્સ્ય આવે અને પુખ્ત ઉભયજીવી. જો દેડકો છે એ પાણીમાં હોય ત્યારે એમોનિયા ત્યાગી એટલે જલીય ઉભયજીવીમાં આવે, અને પુખ્ત બની જાય એટલે ત્યારે યુરિયા ત્યાગી. એમાં સસ્તન અને પુખ્ત ઉભયજીવી. સસ્તન છે, પુખ્ત ઉભયજીવી, એ બધા યુરિયા ત્યાગીની અંદર આવે. અને કાસ્થી મત્સ્ય અથવા દરિયાઈ મત્સ્ય, દરિયાઈ કે કાસ્થી મત્સ્ય વગેરે. અને યુરિક એસિડ ત્યાગીની અંદર આપણે જોઈએ તો એની અંદર આવશે વિહગ એટલે બધા પક્ષીઓ, એ બધા, પછી સરિસૃપ, ગોકળગાય અને કીટક. જો વિહગ અથવા પક્ષી, સરિસૃપ, ગોકળગાય અને કીટકો. જલીય કીટકો એમોનિયા ત્યાગીમાં આવે. ટૂંકમાં જે સજીવો ઉત્સર્ગ દ્રવ્યોને એમોનિયા તરીકે નિકાલ કરે, નાઇટ્રોજનયુક્ત પદાર્થમાંથી શું બનાવે, એમોનિયા, અને એમોનિયા ત્યાગી. નકામો કચરો યુરિયા સ્વરૂપે, આપણે મૂત્રમાં શેનું પ્રમાણ હોય સસ્તનમાં, સસ્તનની અંદર મૂત્રમાં યુરિયા વધારે હોય એટલે યુરિયા ત્યાગીમાં આવે. અને પક્ષીમાં એમાં જે ચરક હોય એમાં યુરિક એસિડ વધારે હોય એટલે યુરિક એસિડ ત્યાગીમાં આવે. એમોનિયા ત્યાગીને એમિનોટેલિક કહેવાય, યુરિયા ત્યાગીને યુરિયોટેલિક, અને યુરિક એસિડ ત્યાગીને યુરિકોટેલિક તરીકે કહેવામાં આવે. અને ઉદાહરણ ખાસ એમોનિયા ત્યાગીમાં જલીય કીટક, પાણીમાં રહેતા કીટક, પછી પાણીમાં રહેતા ઉભયજીવ અને અસ્થિ મત્સ્ય, પછી સસ્તન મનુષ્ય સહિતના બધા સ્તનધારી, પછી દેડકો જમીન ઉપર હોય એટલે પુખ્ત ઉભયજીવ, અને કાસ્થી મત્સ્ય દરિયામાં રહેતા, એ બધા યુરિયા ત્યાગી. પછી વિહગ, સરિસૃપ, ગોકળગાય અને કીટક, એ બધા કેમ આવશે, યુરિક એસિડ ત્યાગીની અંદર આવે છે. જો એમોનિયામાં પાણીનો વ્યય વધારે હોય, કારણ કે એમોનિયા ઝેરી છે એટલે એને શરીરમાં જમા કરી શકાય નહીં, એના કરતાં યુરિયા ઓછો ઝેરી છે એટલે એમાં પાણીનો વ્યય થોડોક ઘટી જાય. જેમ ઝેરી વધારે હોય ને એને વારંવાર મંદ મૂત્ર તરીકે નિકાલ કરવો પડે એટલે એમાં વપરાશ પાણીનો વ્યય કેવો થાય, વધારે, બરાબર. સામે શક્તિનો વપરાશ છે એ ઓછો થાય. જો એ વ્યસ્ત પ્રમાણમાં એમોનિયામાં પાણી જે છે એનો વપરાશ અથવા વ્યય વધી જાય, આમાં ઓછો વ્યય થાય ને આમાં સૌથી ઓછો, કારણ કે અર્ધઘન સ્વરૂપે ચરકમાં પાણી સાવ ઓછું હોય, બરાબર. આ પદ્ધતિમાં પાણીનો વ્યય વધારે હોય છે. પાણીનો વ્યય વધારે હોય છે
પછી આ પત્તીમાં પાણીનો વ્યય ઓછો હોય છે. અને આમાં પાણીનો વ્યય સૌથી ઓછો હોય છે. પાણીનો વ્યય સૌથી ઓછો હોય છે. પછી એમોનિયા છે એ સૌથી ઝેરી હોય, આ ઓછો ઝેરી હોય ને આ સૌથી ઓછો ઝેરી હોય. જો એમોનિયા સૌથી વધુ ઝેરી છે. ઝેરી અથવા વિષારી. યુરિયા છે એ ઓછો ઝેરી હોય છે. અને યુરિક એસિડ છે એ સૌથી ઓછો ઝેરી છે. પછી એમોનિયા ત્યાગ પત્તી જે છે ઉત્સર્જનની, એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે એને એમોનિયા ત્યાગ પત્તી કહેવાય. લખું લખી શકાય યુરિયા ત્યાગ પત્તી કહેવાય. આ પ્રાણીમાં કેવી પત્તી કહેવાય ઉત્સર્જનની? યુરિક એસિડ ત્યાગ પત્તી. તો એમોનિયા ત્યાગ પત્તીની અંદર શક્તિનો વપરાશ કેવો હોય? ઓછો. કારણ કે એમોનિયા સરળ છે એટલે બનાવવામાં શક્તિ બહુ વપરાય નહીં. એમોનિયા કરતાં યુરિયા જટિલ છે એટલે એમાં શક્તિ થોડીક વધારે વપરાય. અને યુરિક એસિડ સૌથી જટિલ છે એમાં શક્તિનો વપરાશ સૌથી વધારે હોય છે. આ પત્તીમાં શક્તિનો વપરાશ સૌથી ઓછો હોય છે. આ પત્તીમાં શક્તિનો વપરાશ વધુ હોય છે. અને યુરિક એસિડ જટિલ છે એટલે એ બનાવવામાં શક્તિનો વપરાશ સૌથી વધારે હોય છે. આમાં જે ઉત્સર્જનની પદ્ધતિ જે છે, આમાં ઉત્સર્જનની પદ્ધતિ એને એમોનિયા ત્યાગ પદ્ધતિ કહેવાય. આમાં જે ઉત્સર્જનની પદ્ધતિ છે એને યુરિયા ત્યાગ પદ્ધતિ કહેવાય. આમાં જે ઉત્સર્જનની પદ્ધતિ છે એને યુરિક એસિડ ત્યાગ પદ્ધતિ કહેવાય. બીજી વખત ધ્યાન આપો. જો ઉત્સર્ગ દ્રવ્યના આધારે પ્રાણીઓના ત્રણ પ્રકાર કહેવાય, એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી, બરાબર. હવે જે સજીવો ઉત્સર્ગ દ્રવ્યોને એમોનિયા સ્વરૂપે નિકાલ કરે એને એમોનિયા ત્યાગી પ્રાણી કહેવાય. એની ઉત્સર્જનની પદ્ધતિને શું કહેવાય? એમોનિયા ત્યાગ પદ્ધતિ. જે સજીવો ઉત્સર્ગ દ્રવ્યોને યુરિયા સ્વરૂપે નિકાલ કરે એ સજીવોને યુરિયા ત્યાગી સજીવોને એની ઉત્સર્જનની પદ્ધતિને યુરિયા ત્યાગ પદ્ધતિ. અને જે સજીવો ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ યુરિક એસિડ સ્વરૂપે કરે એને યુરિક એસિડ ત્યાગી પ્રાણી એની ઉત્સર્જનની પદ્ધતિને શું કહેવાય? યુરિક એસિડ ત્યાગ પદ્ધતિ. એમોનિયા ત્યાગી સજીવોને એમિનોટેલિક કહેવાય, યુરિયા ત્યાગીને યુરિયોટેલિક અને યુરિક એસિડ ત્યાગી સજીવોને યુરિકોટેલિક.
આના ઉદાહરણ કોણ કોણ? તો કે જલીય કીટક, જલીય ઉભયજીવી અને અસ્થિ મત્સ્ય, એમોનિયા ત્યાગીમાં આવે. સસ્તન પુખ્ત ઉભયજીવી અને દરિયાઈ મત્સ્ય યુરિયા ત્યાગીમાં આવે. વિહગ, સરિસૃપ, ગોકળગાયન કીટકો છે એ યુરિક એસિડ ત્યાગીમાં આવે. એમોનિયા છે એ ઝેરી છે, એટલે એમાં પાણી વારંવાર મંદમૂત્ર, એટલે એમાં પાણીનો વ્યય વધારે હોય. યુરિયા ઓછો, ઝેરી એટલે એમાં પાણીનો વપરાશ ઓછો હોય. અને આ સૌથી ઓછો ઝેરી એટલે એમાં પાણીનો વપરાશ સૌથી ઓછો હોય. જો આ ઝેરી વધારે એટલે પાણીનો વ્યય વધારે, ઓછો ઝેરી એટલે પાણીનો વ્યય ઓછો, અને આ સૌથી ઓછો ઝેરી એટલે પાણીનો વ્યય પણ સૌથી ઓછો. એનું કારણ શું? જો ઝેરી વધારે હોય તો એને શરીરમાં જમા કરી અગાય નહીં, જેવો બને એવો તરત પાણી આયરે એનો નિકાલ થાય, પાણી સાથે મૂત્ર સાથે એનો નિકાલ થાય, એટલે પાણી શરીરમાંથી વધારે બગડે. કેમાં? વધુ ઝેરી હોય એમાં. અને એમોનિયા રચનાની દ્રષ્ટિએ સરળ એટલે એમાં શક્તિનો વપરાશ ઓછો હોય. યુરિયા એમોનિયા કરતાં જટિલ એટલે એમાં શક્તિનો વપરાશ થોડોક વધી જાય. અને યુરિક એસિડ સૌથી જટિલ એટલે એમાં શક્તિનો વપરાશ છે એ સૌથી વધારે જોવા મળે છે. હાલો આ ત્રણેય પ્રકાર લખી નાખો, એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી.
ચાલો લખાઈ ગયું, બાકી હોય તો આમાં સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે ત્રણેય આવી જાય, એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. હવે પછી આગળ આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, એમાં આવેલા ઉત્સર્ગ અંગો, એમાં આવેલ ઉત્સર્ગ એકમ, એ બધી રચના છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું.